પી વિભાગના ચેપ્ટરને આપણે આગળ લઈ જઈએ. આપણે નાઇટ્રિક એસિડની બનાવટ સુધી આવ્યા હતા. હવે નાઇટ્રિક એસિડના ગુણધર્મો જોઈશું. ચાલો સમજો, નાઇટ્રિક એસિડનો ઉપયોગ તમે પ્રયોગશાળામાં કરો છો, તમે એને જોયો હશે. તો નાઇટ્રિક એસિડ રંગવિહીન પ્રવાહી છે અને ઠારણ બિંદુ 231.4 કેલ્વિન હોય છે. સાથે સાથે એનું ઉત્કલન બિંદુ જે છે એ 355.6 કેલ્વિન હોય છે. હવે આપણે જે પ્રયોગશાળામાં જે HNO3 વાપરીએ છીએ એની સાંદ્રતા 68% જેટલી હોય છે. મીન્સ કે 98% સાંદ્રતાવાળો નાઇટ્રિક એસિડ આપણે પ્રયોગશાળામાં વાપરતા નથી. પ્રયોગશાળામાં 68% વાળો નાઇટ્રિક એસિડ વાપરીએ છીએ અને આ નાઇટ્રિક એસિડની ઘનતાની વાત કરીએ તો એની ઘનતા 1.504 જેટલી હોય છે. ચાલો વાયુ અવસ્થાની વાત કરીએ. વાયુ અવસ્થા તો વાયુ અવસ્થામાં જે HNO3 છે એનું બંધારણ આ પ્રકારનું હોય છે. વાયુ અવસ્થાની અંદર HNO3 આ મુજબનું બંધારણ ધરાવે છે, જે હોય છે સમતલીય. જેથી HNO3નું બંધારણ હોય છે સમતલીય અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે, જેમાં નાઇટ્રોજન ઓક્સિજન વચ્ચેનો જે બંધ કોણ હોય છે એ 130 ડિગ્રીનો હોય છે. જ્યારે ઓક્સિજનથી નાઇટ્રોજન વચ્ચેની જે બંધ લંબાઈ છે 140.6 ડિગ્રી જેટલી હોય છે અને NO વચ્ચેની જે બંધ લંબાઈ છે 121 પિકોમીટર હોય છે. અને HON આ જે બંધ કોણ છે એ બંધ કોણ 102 ડિગ્રીનો હોય છે. ક્લિયર છે? એટલે O અને H વચ્ચેની જે બંધ લંબાઈ હોય છે એ 96 પિકોમીટર જેટલી હોય છે. ચાલો આગળની વાત કરીએ તો જલીય દ્રાવણમાં ભાઈ દ્રાવ્ય હોય છે. તો વાત કરીએ સાંદ્ર HNO3 નામ જ છે નાઇટ્રિક એસિડ, જેથી પાણીમાં તો દ્રાવ્ય થશે ને પાણીમાં દ્રાવ્ય થઈને શું કરશે, એસિડની ટેન્ડન્સી હોય છે H+ દાન કરવાની. તો એ શું કરશે, H2O મેળવીને H3O+ બનશે, મીન્સ કે હાઇડ્રોનિયમ આયન બનશે. સાથે સાથે ઉત્પન્ન થશે નાઇટ્રેટ આયન. તો અહીં H+ દાન કરતો હોવાથી એ પ્રબળ એસિડ તરીકે વર્તે છે. સાથે સાથે બીજો એક પોઈન્ટ યાદ રાખવા જેવો, જે સાંદ્ર HNO3 છે એ HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. જે સાંદ્ર HNO3 છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. માત્ર યાદ રાખો, AU અને PT આ જે બે મેટલ્સ છે એ સિવાયની મોટાભાગની બધી જ ધાતુઓનું HNO3 ઓક્સિડેશન કરી શકે છે. માત્ર AU અને PT નું HNO3 વડે ઓક્સિડેશન થતું નથી. તો આ બે ધાતુને છોડીને બાકીની બધી જ મોટાભાગની ધાતુઓનું નાઇટ્રિક એસિડ શું કરી દેશે, ઓક્સિડેશન કરી દેશે. હવે ઓક્સિડેશન, ધાતુનું ઓક્સિડેશન જો થાય તો ધાતુનું ઓક્સિડેશન થવાથી જે બનતી ઓક્સિડાઇઝ નિપજ છે તે કેવી બનશે, એનો આધાર 3 વસ્તુ પર રહેલો છે. સમજો કે ધાતુનું HNO3 વડે ઓક્સિડેશન કરવાથી બનતી
જે નીપજ છે એ નીપજનો આધાર ત્રણ વસ્તુ પર રહેલો છે. પહેલું છે એસિડની સાંદ્રતા ઉપર રહેશે, બીજો પોઈન્ટ છે તાપમાન, એ ત્રીજો છે ધાતુના સ્વભાવ. તો ધાતુનું ઓક્સિડેશન કરવાથી જે બનતી નીપજ છે એ ત્રણ પોઈન્ટ ઉપર આધાર રાખશે કે કેવી નીપજ બનશે. તો એસિડની સાંદ્રતા મીન્સ કે એસિડ કેવું લીધેલો છે, પ્રબળ લીધેલો છે કે મંદ લીધેલો છે, એનું તાપમાન કેવું છે, કઈ ધાતુનો ઉપયોગ કર્યો છે એ મુજબ બનશે. એઝ અ એક્ઝામ્પલ તરીકે માની લો કે મારી પાસે કોપર ધાતુ છે, એ કોપર ધાતુનું હું HNO3 વડે ઓક્સિડેશન કરું, પણ આ જે HNO3 છે હું લઈ લઉં છું મંદ. તો HNO3નું મંદ ઓક્સિડેશન જો કરીએ તો કોપર NO3 સાથે જઈને બનાવી દેશે CU, NO3 ટ્વાઇસ, CU+2, NO3- જે બનાવી દેશે કોપર નાઇટ્રેટ. હવે યાદ રાખજો, જ્યારે પણ HNO3 મંદ હશે ત્યારે એ ઉત્પન્ન કરશે NO, અને સાથે સાથે બીજી એક પ્રોડક્ટ ઉત્પન્ન થશે H2O. ક્લિયર છે? હવે આ જ રિએક્શન જરા જોજો. માની લો કે આ જ કોપર ધાતુ હવે જે HNO3 છે મંદની જગ્યાએ હું જો સાંદ્ર વાપરું તો શું થાય? તો સમજો, જે આ નીપજ છે એ તો બનવાની જ, મીન્સ કે કોપર નાઇટ્રેટ તો જેમ છે તેમ બનશે જ, પણ અહીં NO બને છે તેની જગ્યાએ બનશે NO2 બની જશે, અને સાથે સાથે પાણી પણ બનશે. તો એનો મતલબ એમ થાય કે જ્યારે ધાતુનું આપણે ઓક્સિડેશન કરીએ છીએ ત્યારે મંદ લઈએ છીએ ત્યારે બાય પ્રોડક્ટ તરીકે આ તો બંનેમાં સીમ છે, પણ મંદ લઈએ ત્યારે NO ઉત્પન્ન થાય છે અને સાંદ્ર વાપરીએ ત્યારે NO2 બને છે. સમીકરણ હું બેલેન્સ કરતો નથી કે તમે બેલેન્સ કરી દેજો. હવે આ જ વસ્તુ હું ઝીંક માટે વાપરું. ચાલો ઝીંક વત્તા HNO3 સેમ હું અહીંયા મન નાઇટ્રિક એસિડ વાપરું છું, તો સેમ આ જે પ્રોડક્ટ બનવાની ઝીંક છે NO3 છે, મીન્સ કે ZnNO3 ટ્વાઇસ આ તો બનવાનું જ, સાથે સાથે H2O બી બનવાનો જ, પણ મંદ છે એટલે આપણે શું કીધું, NO ઉત્પન્ન થવું જોઈએ, પણ ઝીંકને તમારે યાદ રાખવું પડશે એ ઉત્પન્ન કરશે N2O નાઇટ્રસ ઓક્સાઇડ. તો અહીંયા લખેલું છે ધાતુના સ્વભાવ પર, તો અહીંયા કોપર ધાતુ છે, અહીંયા ઝીંક ધાતુ છે, બંનેમાં મંદ HNO3 છે, તો બંનેમાં મંદ HNO3 હોય એટલે કે મંદ હોય એટલે NO જ ઉત્પન્ન થાય એવું નથી. તો અહીંયા મેટલ તરીકે ઝીંક છે જે મંદ HNO3 વડે ઓક્સિડેશન પામીને બાય પ્રોડક્ટ તરીકે N2O બનાવે છે, અને આ જ ઝીંકનું જ્યારે સાંદ્ર HNO3 વરે ઓક્સિડેશન કરવામાં આવશે ત્યારે આ જે પ્રોડક્ટ છે એ તો સેમ બનશે, પ્લસ પાણી પણ બનશે. હવે જ્યારે સાંદ્ર HNO3 લઈશું ત્યારે ઉત્પન્ન થશે NO2, મીન્સ કે જ્યારે સાંદ્ર હશે ત્યારે આ વસ્તુ તો બનવાનું જ છે અને ધાતુનો નાઇટ્રેટ બનશે. ખાલી મનમાં યાદ રાખવાનું છે કે ઝીંક હશે ત્યારે ઉત્પન્ન થશે NO. ચાલો તો આ વસ્તુ છે ધાતુ માટે. હવે સમજજો, કેટલીક ધાતુ